સોની સમાજના આગેવાન અને વર્ષોથી પોતાની ફરજ બજાવતા સાથે સોની સમાજની સેવા બજાવનાર જનકભાઈ સતિકુંવરનું સ્વ સોની હીરાબેન પ્રભુતા સતિકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા અનેક સન્માનિત કરાયું સુરત સોની જ્ઞાતિના આગેવાનોથી વર્ષોથી પોતાની અમૂલ્ય ફરજ સાથે સોની સમાજના લોક હિત સેવાઓ ફળ બજાવતા જનકભાઈ સતીકુવરનું સ્વ સોની હીરાબેન પ્રભુદા સતીકુવર સેવા ટ્રસ્ટ સહિત અને ભાવેર સન્માનિત સમસ્ત પરજિયાપટની સોની જ્ઞાતિમાં અમૂલ્ય સેવાઓ સાથે બેતાલીસ વર્ષથી પોતે સુરતમાં સ્થાયી અને સુરત જ્ઞાતિ માટે ચાલીસ વર્ષથી તેમની સેવાઓ આપે છે છેલ્લા દસ વર્ષથી સક્રિય પોતાનું તન મન ધનથી સમાજ માટે સેવા આપે છે છેલ્લા પચીસ વર્ષથી તેમના જન્મદિવસ પર પોતાનું બ્લડ આપતા રહે છે સમાજમાં કોઈ પણને બ્લડની જરૂરત હોય તો તે પૂરી પાડે છે સમાજના દીકરા દીકરીઓની પાંત્રીસથી વધુ સગાઈ એવા વ્યવહારિક કામોમાં પોતે વિના સ્વાર્થ પોતાનું યોગદાન યોગદાન છે કેટલાક વર્ષોથી સમાજના દીકરા દીકરીઓની હીરાના ધંધામાં પોતાની જવાબદારી ઉપર નોકરી બેસાડેલ છે આજે સમાજના બાવીસ દીકરા છે આજે જે એ લોકો વીસ હજારથી સાઠ હજાર સુધીના પગારદાર છે જ્ઞાતિના ભાઈઓને કેટલા બાવીસ લોકોને ભાડાના મકાનની જવાબદારી ઉપર અપાવેલ છે કોઈ પાસે રૂપિયો દલાલ લીધી નથી જનકભાઈ સતીકોવર પોતે કોરોના ટાઈમમાં લોકડાઉનની અંદર ચાર મહિના સુધી સો પરિવારને અનાજ કીટ અને એક ને પાંચસો રૂપિયા રોકડા સિનિયર સિટીઝન અને દવા ગમે એટલી મોંઘી હોય તો ઘર બેઠા પહોંચાડી અને ચાર સમાધિ બહેનોને પ્રસ્તુતિ પણ કરાવી છે જનકભાઈ ગારિયા ગારીયાધાનની અંદર ચેરિટેબલ ટ્રસ્ટની અંદર દાતાશ્રીના આશીર્વાદથી અતિથિ ભવન બાવીસ મહિનાની અંદર બનાવીને આપના ચરણોમાં સમર્પણ કર્યું છે એવા નિષ્ઠાવાન પારદર્શક એમનો વ્યવહાર અને સમાજ માટે તન મન ધનથી સેવા કરી રહ્યા છે કોરોના ટાઈમમાં પોતાના જીવને જોખમમાં રાખી પોતે કોરોના પોઝિટિવ હોવા છતાં પણ સમાધિ સેવા છોડી નથી એમને આવા સમાજના નિષ્ઠાવાન આગેવાન જેટલી તારીફ કરો એટલી ઓછી હોવાનું જણાવેલ છે આજે તો જનકભાઈ સતિકુંવર સરસ્ત સુરત સમસ્ત પ્રજાપટની સોની નાદીના ચારસો એસી ઘણા પરિવારના કાર્યકર્તાની ટીમ તરીકે મા હિંગ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવા જઈ રહ્યા છે સમાજના ઉદઘાટન માટે વર્ષોનું સપનું પૂરું કરવા માટે આ સ્થાપના કરવા જઈ રહ્યા છે આ કાર્યની તેમજ જનકભાઈ સતિકુવરની અમૂલ્ય સેવાઓને વેરાવળના સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુવર સેવા ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરેલ બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતત